સલામ અલેકુમ ખોજા ટીવી. આજે આપણે બનાવવાના છે કુકડાનું કોરું કોરું શાક. આમાં બહુ થોડાક આપણે વસ્તુ નાખશું, સિમ્પલ રાખશું, પણ એટલી ફાઇન સ્વાદવાળી ડિશ થશે આપણા માટે. તો ચાલો પહેલાં હું શરૂ કરું. એના પહેલાં મને તમને બતાવું છું કે આપણને શું શું જરૂર પડશે. તો અહીંયા છે મારી પાસે હાડકાવાળું એક કુકડું, જેને અમે પીસીસમાં હું કાપી નાખી છું, ને એમાં હું ખાલી લસણ આદું ને થોડુંક નિમક નાખીને હું એક કલાક પહેલાં એને જરાક રાખી દીધી હતી, તો એનું ચિકનમાં જે આપણને એમ લાગે કે આમ વાસ આવે એ બધું એમાં નીકળી જાય. પછી આપણે શાક માટે ખાસ વાપરશું, અહીંયા છે મારી પાસે તાજું ઘરે બનાવેલું લસણ ને આદું. મારી પાસે છે એક કેન અહીંયા ટમેટો પેસ્ટનું, ને એ છે 6 ઓઉન્સનું, એ આપણે વાપરશું. તો મારો એમ માપ છે કે એક કુકડામાં 1-6 ઓઉન્સ ટમેટો કેનનું પેસ્ટ આપણને ઇનફ થશે. પછી મારી પાસે છે અહીંયા સૂકા મરચાં, ને આના સાથે જો તમને તાજા મરચાં પણ નાખવા હોય તો સાવ બિલકુલ તમારા ઉપર છે. ઇન્શાલ્લાહ એક વખત હું એક વિડીયો કહીશ તમને કહેવા માટે કે મને એક મને મારી 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 લાઈફમાં એક મને એક બીમારી છે, તો એના લીધે હું તીખું ને મસાલાવાળું ખાવાનું બહુ નથી ખાઈ શકતી, તો એના લીધે હું બહુ ઓછું મસાલો નાખું છું. તો ચાલો આપણે નાખશું એમાં લીમડો, ને આપણે ઘણું બધું લીમડો આમાં મારી પાસે છે 9-10 લીમડો. આમાં છે મારી પાસે પેપરિકા, આમાં છે મારી પાસે લેમન પેપર. હવે જો તમને લેમન પેપર ના મળતું હોય તો મરી છે, ને તાજું તમે એક તાજું લીંબુ લઈને બહારનું ગ્રેટ કરીને એ પણ તમે નાખી શકો છો, અને આમચૂર પાવડર છે આમાં, અને આમાં છે આપણું નિમક. તો ચાલો આપણે શરૂ કરીએ. બહુ જ ફાસ્ટ થઈ જશે આ ડિશ આપણી. આમાં પહેલાં હું નાખીશ લીંબડો, ને જો મારું તેલ ફાઇન ગરમ છે. અને બીજું મને તમને જ્યાં સુધી આ તરાય છે ત્યાં સુધી મને તમને બતાવ્યું છે કે આ લીમડો જે છે એ તાજો લીમડો છે, અમને હવે તમે પેકેટમાં મળે છે અહીંયા. તો હું એને શું કરું, દુકાનમાંથી લઈ આવીને સીધી ફ્રીઝરમાં નાખી દઉં. જ્યારે પણ મને વાપરવું હોય ત્યારે ફ્રીઝરમાંથી કાઢી થોડુંક ધોઈ, પાણીમાં ધોઈ, અને એ આપણે અહીંયા વાપરે છે. કારણ કે અહીંયા અમારું બધું દૂર દૂર હોય તો અમે બાજુમાં તાજું તાજું નથી વાપરી શકતા, પણ જરાય એમાં કાંઈ સવારમાં કાંઈ ડિફરન્સ નથી પડતું. પછી આમાં હું નાખી દઈશ આપણા લીલા મરચાં, ને જેમ હું તમને કીધી કે જો તમને એમ ગમે કે તમે વધારે તીખું ને ખાતા હો તો નાખો, તમે નાખી શકો છો, એમાં તાજા મરચાં નાખી શકો છો. પછી આમાં આપણે તળશું થોડુંક. હવે આમાં હું લસણ આદું કુકડામાં નાખી દીધી છું, પણ મને ખબર છે કે આપણે જરાક એને તળે તો એનો એટલો ફાઇન સ્વાદ આવશે. હવે એક ચીજ રાખજો માઇન્ડમાં કે આપણે નથી ખપતું કે આ લસણ આદું બની જાય. પછી આપણે શું કરશું કે એની અંદર નાખી દઈશું આપણે ટમેટો પેસ્ટ. ટમેટો પેસ્ટ નાખવાથી તેલનો ટેમ્પરેચર જરાક નીચે જશે, તો એ પ્રમાણે આપણું લસણ આદું બળી નહીં જાય. જો લસણ આદું બળી ગયું તો એમાં કરવાશનો ટેસ્ટ આવશે, તમને કરવું ટેસ્ટ આવશે, તો એનું આખું ટેસ્ટ તમારું બગડી જશે. હવે આ એક ચીજ છે કે જેમાં તમે કોઈ પણ વસ્તુમાં કોરું કોરું શાક કરતા હો, કેતા ચટણી કરતા હો ટમેટાની, એમાં જો તમને આ ટમેટો પેસ્ટ તરવાના હો તો પહેલાં એને ફાઇન રીતે આમ સોંતરો, એવી રીતે આમ સોંતરો કે તમને એનું રંગમાં તમને ખબર પડશે કે જરાક ડાર્ક થઈ જશે, અને તમને સુગંધ આવવા માંડશે ટમેટો પેસ્ટની. તો આપણે જરાક ઓછું કર્યા હતા તો હું જરાક વધારીશ હજી તા હવે, કે ભલે ફાઇન રીતે તરાતું હોય. હવે આ ડિશમાં તમને ગમે તો તમે ગરમ મસાલો છે કે જે પણ તમને કોઈ પણ એવા મસાલા હોય, હળદર છે કે તમને નાખવું હોય તમે નાખી શકો છો. હું નથી નાખતી આ ડિશમાં, કારણ કે મને એમ થાય છે કે આ જેટલું હું નાખું છું એનું જ એટલું ફાઇન એનું સ્વાદ થાય છે કે મને થાય છે કે એની જરૂર નથી પડતી. તો આ ડિશ છે કે જે મહામરી સાથે કે મમ્મીની નાન સાથે
કાં તો પરોઠા સાથે, કાં તો તનુની રોટલી સાથે આ ડિશ બહુ જ મજાનું છે. તો હવે તમે જુઓ છો કે જો અહીંયા તમને એમ ખબર પડી જશે કે આ આપણું ટમેટો પેસ્ટ ફાઇન રીતે તળાઈ ગયું છે. હજી જ્યારે ફરી તરાતું હોય ત્યાર સુધી આપણે એની અંદર નાખી દેશું થોડુંક નિમક, આપણું લેમન પેપર, આપણું આમચૂર પાવડર ને આપણું પેપરિકા. આ બધી વસ્તુને આપણે ફાઇન રીતે હલાવી ને હવે તમે એનો રંગ જોજો. એક વખત જો આનું રંગ જો કેટલું ફાઇન આમ થઈ ગયું છે, હવે આપણે નાખી દઈશું એની અંદર આપણું ચિકન. કોકરું, હવે કોકરુંમાં જે થોડું થોડું પાણી જેમાં બચ્યું છે જેની અંદર છે આપણે લસણ આદુથી હું જે એને રાઈસથી મેરિનેટ કરવા માટે એ પણ હું અંદર નાખી દઈશ, તો એનો સ્વાદ બહુ જ સરસ થશે. ને બસ આપણે ખાલી આને ફરાવી કે બધું મિક્સચર ફાઇન રીતે મિક્સ થઈ જાય. ઓકે, ને બસ હવે આપણે એને લગભગ મીડિયમ એટલે વચલો તાપ ઉપર, એટલે સાવ ઠંડુ નહીં સાવ ગરમ નહીં પણ વચલો તાપ ઉપર રાખી, અને મારી પાસે એનું જે ઉપર ઢાંકવા માટે મારી પાસે એટલું મોટું સુફરિયાનું નથી ઢાંકવાનું, તો આપણે હતા એક ટ્રે છે આવી તમે લઈ રાખી ને તાપ આપણે ઓછું કરી નાખશું કે હવે આસ્તે આસ્તે આપણું કૂકરું પાકી જાય. તો ઇન્શાલ્લાહ આપણે પાછા આવશું, હું તમને બતાવી દઈશ કે આપણું કૂકરું કેવું લાગે છે. તો હાલો ચાલો આપણે આ ચેક કરીએ. અમારું ચિકન ચૂલા ઉપર હતું લગભગ આપણે કે 18 મિનિટ માટે, અને તમે જો તો પાણી સુકાઈ ગયું છે એનું ને ખાલી એનું મસાલો રહ્યું છે, તો અને અડવાથી પણ ખપાઈ જાય છે કે ચિકન તૂટી જાય છે, તો થઈ ગયું છે આપણું ચિકન. તો હું નાખી દઈશ આપણા પ્લેટમાં અહીંયા. આપણે મેક શ્યોર કરશું કે આપણે બધું આ સાફ કરી નાખીએ તો આપણી પ્લેટ ક્લીન લાગે. આના ઉપર આપણે નાખશું થોડીક ડુંગળી, જેને ટ્રાય કરો કે સાવ પાતળી પાતળી જો થાય તો બહુ સારું, ને મને ગમે કાચી ડુંગળી, પણ જો તમને ગમે કે થોડીક ચૂલા પર રાખીને થોડીક રાંધી નાખીને પછી તમને તમને એના ઉપર રાખવું હોય તો તમારી મરજી છે, પણ મને આવી તમ ડુંગળી બહુ જ ગમે ને મને એમ થાય છે કે કાફી શોભા દે છે ડીશને. ને પછી અહીંયા છે મારી પાસે કોથમીરી, જેને હું બહુ નાની નાની નથી ઓલું કરી, કારણ કે મને ગમે જ આંખ મોટી મોટી દેખાય. તો ચાલો આપણે આપણી ડિશ અહીંયા તૈયાર છે. આપણા પાસે આપણે બનાવ્યા છે આજે કુકડાનું કોળું કોળું શાક. હવે ચાલો હું તમને એને ટ્રાય કરીને બતાવું. અને આ ડિશ આપણે ખાસું પહામરી સાથે
તમને જો જોવી હોય તો મારી મહામીની રેસીપી છે ટીવીમાં, તો તમે એ પણ જોઈ શકો છો. તો ચાલો હું તમને ખાઈને બતાવું કે આ કેવી લાગે છે આપણું શાક. ને જો તમને ખપતું હોય કે આમાં જરાક વધારે શાક જેવું હોય, તો પછી જ્યારે તમે એને જ્યારે ખોલો કે તમને લાગે કે અંદર હજી રસ છે, તો ત્યારે તમે ઓફ કરી નાખી શકો છો ચૂલો. ખાલી એટલું જ મેક શ્યોર કરજો કે તમારું ચિકન પાકી ગયું હોય. આમ ઓલું આપણે જે એમાં આમચૂરનું પાવડર નાખ્યા છે, તો આમ ખટાશ ટેસ્ટ આવે છે, એમાં ખટાશનું સ્વાદ આવે છે. અને નિમક ને મરચું જરાક જ, કારણ કે લીલા મરચામાંથી થોડુંક એમ આવે છે, પણ બહુ જ ફાઇન ડિશ થઈ છે. તો પ્લીઝ તમે આ ડિશ ટ્રાય કરી એ મને લેટ ન કરજો. રેહાનાઝ ક્વિઝિન્સ એટ gmail.com, કાં તો પ્લીઝ મને મારા ફેસબુક પેજ છે રેહાનાઝ ક્વિઝિન્સમાં મને આવીને મળજો અને મને કહેજો કે તમારું તમને કેવી તામ ભાવ્યું. તમારું બહુ બહુ શુક્રિયા. જઝાકલ ખૈર.